આપણે નેતા કેવી રીતે છે હવે નેતા બનવું સહેલું છે નહીં તમે ક્યારેય ક્લાસમાં મહિલા તરીકે રહ્યા છો તો બધું ધ્યાન રાખો છો તો કે કેટલું સાંભળવું પડે એમાં જો કોઈ મિત્રનું નામ લખી નાખો તો શું કે ભાઈ જો આપણા મિત્રો મિત્ર છે ને એ તમે ધમકાવવાની કોશિશ કરે છે કરે કે નહીં અથવા પોસ્ટ કોશિશ કરે છે પણ તમે અડગ રહો અને એ મિત્ર નામ લખી મિત્ર તો તમારી સાથે દુશ્મન હોય પણ એ દસ્તી જો આને મારું નામ કહેવું નેતા બનવું છે મેદન નેતા બનવા માટે નેતૃત્વ શક્તિ તમારા મળવું જોઈએ નેતૃત્વ કરી શકો એવી તમારામાં ચપર નિશ્વાસ હોવો જોઈએ અને પછી નેતામાં શેઠ સમજણ શકતી હોય જોઈએ અને પછી સહનશીલ થવી જોઈએ સમજણ શક્તિ શા માટે તો કોઈ એના સી કાંઈ બોલે છે તો ઈસ્લા માટે પછી સમજણ સહજાવવું જોઈએ પછી લોકોને શું પ્રોબ્લેમ છે શું છે એ બધું જણાવીને પાઠ નવ આપણી નેતા કેવી રીતે બની શકીએ બરાબર અહીંયા દેખાય છે એક નેતા બરાબર બધા કઈ રીતે નેતાનું કામ શું છે બધાને કાંઈ સલાહ આપવાનું અથવા કાંઈ નેતાગીરી નેતૃત્વ કરવાનું ભારત એક મોટો દેશ છે જેમાં નવસો લાખ કરતાં પણ વધારે લોકો રહે છે આ લોકોમાંથી ઘણા બધા લોકો ગરીબ અને અશિક્ષિત છે આપણામાંથી થોડાક જ ભાગ્યશાળી છે આપણે ભાગ્યશાળી છીએ કે આપણે સારું શિક્ષણ મેળવી રહ્યા છીએ આપણા દરેકની એક અગત્યની ફરજ હોય છે આપણે આપણા લોકોનું નેતૃત્વ કરવું જોઈએ નેતા બનવું એટલું સહેલું નથી નેતા બનવું સહેલું છે ના નથી આપણે સારા નેતા ત્યારે જ બની શકીએ જ્યારે આપણે નેતા બનવાના સારા ગુણો આપણામાં વિકસાવીએ જે નેતા બનવા માટે જરૂરી છે એટલે કે નેતા બનવા માટેના જે સારા ગુણો છે એનો વિકાસ આપણામાં કરવો જોઈએ નેતા બનવાનું સૌથી અગત્યનું ગુણ જે આપણામાં હોવું જોઈએ એ છે બીજાઓ સાથે એકતા સાધી શકવાની યોગ્યતા ધરાવતો હોય એટલે કે બધા સાથે સંકલન સાધીને કાર્ય કરવું બરાબર એ નેતા બનવાનો પ્રથમ ગુણ હોવો જોઈએ લોકો એમની આદતો ભાષાઓ રીત રિવાજો ધર્મો વિચારો અને પહેરવેશ વગેરેમાં જુદા જુદા હોય છે એવા પણ લોકો હોય છે જે આપણને પસંદ કરે છે ને આવા લોકો પણ હોય છે જેમને આપણે પસંદ કરીએ છીએ આવા લોકો સાથે આપણે સહેલાઈથી ચાલી શકીએ છીએ બરાબર જેની સાથે આપણે પસંદ કરતા હોય એની સાથે આપણે સરસ રીતે વર્તન કે ચાલી શકીએ છીએ એવા પણ લોકો હોય છે જે આપણે પસંદ ના કરતા હોય ને આપણે એમને પસંદ ન કરતા કેટલાક એવા હોય છે જે આપણે પસંદ ન કરતા હોય ને કેટલાક એવા પણ લોકો છે જેને આપણે પસંદ કરતા ન હોય અગત્યનું એ છે કે આપણે આવા લોકોને પણ આપણું બનાવવાનું શીખીએ આપણને આવા લોકોના વિચારો વિચાર કરવાની રીતો એમનું વલણ અને વર્તનમાં પણ ગમે બરાબર એ લોકોનું સાથે પણ આપણે સંકલન સાધવું જોઈએ છતાં આવા લોકોને આપણા પક્ષમાં લઈ તેમની સાથે ચાલવું જોઈએ આપણા વર્ગમાં પણ આવા છોકરાઓ હોય છે જેમનો દેખાવ અને વર્તન આપણને ચીડ્યું બનાવે છે બરાબર કેટલીક કે આપણે ઘૃણા થાય વ્યક્તિ આ શું કામ આવડે પણ છતાં આપણે પણ એની સાથે બના રહીને ચાલવું જોઈએ એક સારા નેતા તરીકે આપણને આવા વિદ્યાર્થીઓ સાથે રહેવાનું શીખવું જોઈએ જો તમને ભવિષ્યમાં નેતા બનવું છે તો તમારે બીજા સાથે સંકલન સાધવું પડશે ભલે તમને ગમતું હોય કે ન ગમતું હોય તો પણ એની સાથે સારું વર્તન કરીને ચાલવું પડશે બીજાઓ સાથે સાહિત્ય ચાલવા માટે આપણે એમને પણ સમજવું ખૂબ જ જરૂરી છે આપણને પોતાની જાતને એમની જગ્યાએ મૂકીને જોવું જોઈએ અને તેમની વિચારધારાથી વિચારવું જોઈએ બીજાઓ વિશેની સમજણ આપણને એમના વિચારશક્તિને સમજવામાં મદદરૂપ થશે અને એમના વલણ અને વર્તનને પણ સહન કરી શકીશું એક સારા નેતાને એના અનુયાયીઓને સમજવું ખૂબ જ જરૂરી છે બરાબર એના નેતા અને જે અનુયાયીઓ કોને કહેવાય કે જે નેતાઓને નીચે કામ કરતા હોય જે નેતાઓ સાથે લાગણી ધરાવતા હોય વનકાઈનો ભાઈના જો બીજા સભ્યો હોય એ આ જ સમજણ નેતાને એમના કામોના વખાણ કરવામાં અને ગલતીઓને માપ માફ કરવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે જો નેતા કોઈ એવું કાર્ય કરશે પણ એના અનુયાયીઓ છે તમે જોયા હશે ઘણી અમુક ધર્મગુરુઓ હશે એના વિરુદ્ધ કોઈ બોલશે તો એના જે અનુયાયીઓ હશે એને જે માનનારા હશે તો એનો વિરોધમાં જશે બરાબર તો નેતાનો પણ જો કોઈ વિરોધ થશે તો એ લોકો શું કરશે એનો પક્ષ લેશે સમજણ અને સહનશીલતા વગર કોઈ પણ એક સારું નેતા બની શકતો નથી આવી રીતે સારો રાજા શાસક બની શકે છે સારો નેતા નહીં બરાબર આવી રીતે એક સારો રાજા શાસક બની શકે શકે છે પણ સારો નેતા નહીં એક સારા નેતાની બીજી ખાસિયત એની માનવતા છે એક નેતામાં ઘણા બધા સારા ગુણો છે જેમ કે બુદ્ધિમત્તા શિક્ષણ ધન હોદો સંબંધો અને જ્ઞાન વગેરે હોઈ શકે જો કે તે કે તેણી આ ગુણોનું પ્રદર્શન બીજા લોકો સામે કરે તો આવા નેતાને કોઈ પસંદ કરશે નહીં બરાબર આવા નેતાને શું કરશે જે પ્રદર્શન બીજા લોકો સામે કરે તો આવા નેતાને કોઈ પસંદ કરશે નહીં આવા લોકો એકલા જ રહી જાય છે તેઓ કોઈ દિવસ સારા નેતા બનવાની આશા રાખી શકતા નથી એક ઈચ્છા અને દ્રઢ શક્તિ પણ કોઈ પણ માણસને સારો નેતા બનવામાં મદદરૂપ થઈ શકે છે એક દ્રઢ નિશ્ચય કરે કે ના મારે આગળ વધવું છે આગળ નેતા બનવું છે તો જ એ આગળ વધી શકે છે એ એવો માણસ જેની પાસે જે કાંઈ પણ હોય એમાં એ બીજ બીજાઓને સહભાગી બનાવે તો તે હંમેશા આવા લોકોને પોતાની તરફેણમાં લઈ શકે છે શું કરે છે બીજાઓને પોતાના કામમાં સહભાગી બનાવશે અને તોય એને તરફેણમાં લઈ શકે છે આ કામ ફક્ત નિસ્વાર્થ પ્રેમ વડે જ થઈ શકે છે આ કેના વડે કોઈ સ્વાર્થ વગર આવા લોકો એ વિચારતા નથી કે મને આ લોકોથી શું મળશે એ એવું વિચારે છે કે આ લોકોને શું આપી શકું છું ત્યાં સ્વાર્થનું કોઈ સ્થાન હોતું નથી પણ અત્યારે જોઈએ છે તો મોટાભાગના નેતાઓ સ્વાર્થી બની ગયા છે પહેલાં તો પોતાનું સ્વનું વિચારે છે પછી લોકોનું કરે છે તો ખરેખર આવા નેતાઓને આપણે બીજી વાર ચૂંટવા જોઈએ નહીં નેતા કહેવા જોઈએ નિઃસ્વાર્થ હોવા જોઈએ સ્વાર્થી હોવા જોઈએ નહીં આપણી પાસે આવા કેટલાક નેતાઓના ઉદાહરણ પણ છે જીસસ ખ્રિસ્ત પ્રોફેટ મોહમ્મદ ગૌતમ બુદ્ધ લિંકન મહાત્મા ગાંધી મધર ટેરેસા બરાબર આ આ લોકો છે એ લોકોએ હંમેશા બીજાનું વિચાર્યું પોતાનું વિચાર્યું નહોતું એક સારા નેતા અને ખરાબ નેતા વચ્ચે આ જ તફાવત હોય છે એ સારો નેતા તેના અનુયાયીને સારા અને પ્રગતિના માર્ગે દોરીને સુખ અને ખુશીઓ આપે છે જ્યારે બીજી બાજુ ખરાબ નેતા તેમના અનુયાયીઓને દુઃખ અને વિનાશ તરફ લઈ જાય છે જો નેતૃત્વ બરાબર ન હોય તો આખા બધાને એ ડૂબાડી દે છે એક સારું નેતા એના લોકોની મદદ કરે છે અને એને સારું એનું સારું ઈચ્છે છે જ્યારે કે એક ખરાબ નેતા પોતાનું સારું ઈચ્છે છે એટલે કે જે સ્વાર્થી વ્યક્તિ છે સારો સ્વાર્થી નેતા એ પોતાનું સારું ઈચ્છે છે ને આખરે શું થાય છે લોકો એને પોતાને ત્યાંથી દૂર કરી નાખે છે અને એ શું કરે છે લોકોનું અહિત કરે છે તેના અનુયા શું થશે એની ચિંતા એને હોતી નથી આપણે આપણી અંદર નેતૃત્વના સારા ગુણો વિકસાવવાનો જ પ્રયત્ન કરવો જોઈએ આપણે એક સારા નેતા બનવું છે તો શું કરવું જોઈએ એક તો નિઃસ્વાર્થ હોવું જોઈએ બીજા બધા સાથે સંકલન સાંધીને કાર્ય કરવું જોઈએ કારણ કે દરેક જણ આપણાથી આશા રાખતા હોય છે કે આપણે એમના માટે એક સારા નેતા બનીએ જો આપણે સારા નેતા હોઈશું તો બધા લોકોને આપણે સ્વીકારશે અને આપણું સન્માન કરશે જો તમે ક્લાસમાં પણ જો મોનિટર હશો તો વ્યવસ્થિત કાર્ય કરતા હશો તો બધા તમને પસંદ કરશે પણ જો તમે પણ ક્લાસને ધ્યાન નહીં રાખતા હો અથવા એમની સાથે અણસાતું વર્તન કરતા હશો તો લોકો તમારાથી ઘૃણા કરશે આપણે સારા નેતા હોઈશું તો બધા લોકો આપણે સ્વીકારશે અને આપણું સન્માન કરશે આપણે પણ એક સારા નેતા તરીકે એમના માટે ઘણું બધું સારું કરી શકીશું જે એમના અને અમારા માટે આનંદ અને સંતોષ લાવશે જન્મથી જ કોઈ નેતા હોતો નથી જન્મે ત્યારથી નેતા બની જાય છે હોય છે એવું ના પણ એક નેતા બનવું પડે છે બરાબર એના માટે નેતૃત્વના ગુણ વિકસાવવા પડે છે એટલે તમારે જો અત્યારથી કઈ કોઈ નેતા બનવું હોય લીડર બનવું હોય તો આ બધા ગુણ તમારામાં વિકાસ કરવો પડશે સૌથી પહેલું છે બધા સાથે પ્રેમભાવથી વળતું તો લોકો તમારી સાથે ચાલશે થોડાક જ પ્રયત્નોથી આપણે પોતાની જાતને એક સારો નેતા બનાવી શકીએ છીએ બરાબર આપણે થોડાક જ પ્રયત્નોથી આપણે પોતાની જાતને એક સારો નેતા બનાવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોયું કે આપણે નેતા કઈ રીતે બની શકીએ તમારામાં નેતૃત્વના ગુણ વિકસાવવા માટે કયા કયા ગુણો વિકસાવ્યો છીએ તેની જાણકારી તમને મેળવી જે તમારા ભવિષ્યમાં લીડરશીપ બનાવવા માટે પણ મદદરૂપ થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ પાઠ છે પૂર્ણ થયો છે અને તમને આ પાઠ સરસ રીતે સમજાઈ ગયો હશે તો નમસ્તે વિદ્યાર્થીઓ